નમસ્કાર, નવ વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેત્વી, અને સૌપ્રથમ વાત કરીશું મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સવારે 10 વાગ્યા સુધીમાં, એટલે કે એક કલાકની અંદર ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં 10 વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ફરી એકવાર મેઘરાજા આખા ગુજરાતને પાણી પાણી કરી દેશે, કારણ કે એક કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં જે વરસાદ નોંધાયો, અને હવે એક કલાકની અંદર 10 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળશે. 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, અને હજી પણ વધુ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં હાલ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આજે 10 વાગ્યા સુધી સમગ્ર રાજ્ય પર યલો એલર્ટ છે, કારણ કે 10 વાગ્યા સુધીમાં તમામ તાલુકા, જિલ્લા, ગ્રામ્ય વિસ્તારો, તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યમાં 178 તાલુકામાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે, જેમાં 50 તાલુકામાં તો 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠાના લાખણી તાલુકામાં વરસાદ છે, 10.8 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે, જેના કારણે જનજીવન સૌથી વધુ પ્રભાવિત થયું છે. મહેસાણામાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો. વધુ માહિતી મેળવીશું. વિભુ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાર જોડા ચુક્યા છે. વિભુ, 10 વાગ્યા સુધીમાં એક કલાકની અંદર સમગ્ર રાજ્ય પર યલો એલર્ટ છે, સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. હેતરી, સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે, અને એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે, અને તેના કારણે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે 10 વાગ્યા સુધીની આગાહી આપવામાં આવી છે, તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, એટલે કે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, અને વરસાદ સાથે જ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેજો. જે રીતની માહિતી આવી રહી છે, 10 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્ય પર યલો એલર્ટ છે. આગળ આપને એ પણ વાત જણાવી દઈએ, આ 24 કલાકમાં 178 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે, 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠાના લાખણી તાલુકામાં વરસાદ છે, લાખણીમાં 10.8 ઇંચથી વધુ વરસાદ છે. જનજીવન અહીંયા સૌથી વધુ પ્રભાવિત થયું છે. વિભુ અમારી સાથે સંવાદદાર અહીંયા જોડાયેલા છે. વિભુ, આ 24 કલાકમાં લગભગ 178 તાલુકાના આંકડા આપણી પાસે આવ્યા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે. 150 તાલુકા તો એવા છે કે જ્યાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે, એટલે મેઘરાજા જાણે ગુજરાત પર મહેરબાન થઈ ગયા છે, એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસું બેસી ગયા બાદ જે સિસ્ટમ છે તે નબળી પડી ગઈ હતી, અને તેના કારણે રાહ જોવી પડી, પરંતુ અત્યારે એક મજબૂત સિસ્ટમ છે ગુજરાત નજીક છે, અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ થઈ રહ્યા છે. ત્યારે આગામી જે હજુ પણ 4 દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે 24 કલાક દરમિયાન તો જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદ થશે, તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર સહિતના સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો સમગ્ર રાજ્ય પર વરસાદનું હાલ એલર્ટ છે. હવે આપણે જણાવી દઈએ 4 જુલાઈની વાત, કારણ કે 4 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આવતીકાલ માટે કરવામાં આવી છે. આવતીકાલ એટલે કે 4 જુલાઈએ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં દમણ, દાદરાનગર હવેલી, વડોદરા, પંચમહાલ, ડાંગનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા 4 જુલાઈ માટેની આગાહી કરવામાં આવી છે. સુરતમાં પણ અવિરત વરસાદ જે વરસી રહ્યો છે, આવતીકાલ માટે સુરતમાં પણ આગાહી કરવામાં આવે છે. डे 3 की बात करेंगे तो डे 3 के लिए पंचमहल, वडोदरा
છોટા ઉદયપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ ઓર દાદરાનગર હવેલી ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ જહાં પર હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મે યેલો એલર્ટ જારી હૈ। જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, વાત કરીએ પોરબંદરની તો પોરબંદર જિલ્લાના ગીડપંથકના ગામોમાં પડેલા વરસાદ તથા મધુવંતી નદીના પાણીના કારણે માધવપુર સહિત આસપાસના જે ગામો છે તે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। ગીડપંથકના પાતા ગામેથી દસમસ્તો મધુવંતી નદીનું પાણી એ દરિયામાં વહી જતું જોઈ શકાય છે। મધુવંતી નદીના પાણીનો નિકાલ દર વર્ષે આ રીતે દરિયામાં થતો હોય છે। પાતાથી ખળભળાટ વાયુ વેગે જતું આ પાણીનો પ્રચંડ પ્રવાહ દરિયામાં ભળી જતો જોવા મળી રહ્યો છે। તો આ તરફ ઘેડ પંથકના માધવપુર ગામે પડેલા વરસાદ તથા ઓઝત અને મધુવંતી નદીના પાણીના કારણે માધવપુરના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। દર વર્ષે જ્યાં માધવપુરનો ભાતીગળ મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે। ઉપરવાસના વરસાદી પાણી અને ઘેડ પંથકના વરસાદના કારણે દર વખતની જેમ આ વખતે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જો કે ઘેડ પંથકના લોકો માટે પાણી ભરાવવાની વાત એ સામાન્ય છે, કારણ કે દરિયાકાંઠાના કારણે ઘેડ પંથકની જગ્યામાં ખારાશનું પ્રમાણ વધુ રહે છે। ત્યારે આ રીતે ઉપરવાસના વરસાદી પાણી ખેતરોમાં ભરાયા રહેતા હોવાથી જમીન ફળદ્રુપ થઈ જતી હોવાથી તેઓને ચણા, ઘઉં આ સહિતના પાકનું મબલક ઉત્પાદન પણ થતું હોય છે। વધુ માહિતી પ્રતિશ શેલો અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાર જોડા ચૂક્યા છે। પ્રતિશ, જે રીતનું વરસાદી માહોલ છે પોરબંદરમાં અને ખેડૂતો સૌથી વધારે ખુશખુશાલ આ માહોલથી જોવા મળી રહ્યા છે, વધુ અપડેટ છો? જી હેતવી, જો વરસાદની વાત કરીએ તો વરસાદ તો રાહતના સમાચાર એ છે કે બે દિવસથી બિલકુલ જિલ્લામાં વરસાદ છે તે બંધ થઈ ગયો છે। પરંતુ જે રીતે રાજકોટની જે ભાદર ડેમ છે તેમજ જે મધુવંતી, ઓજત આ સહિતના જે પાટવા, ખારો સહિતના જે ડેમોના પાણી છે તે દર વખતની જેમ આ વખતે પણ જે ઉપરવાસના વરસાદને કારણે માધવપુર, ઘેડ સહિતના જે વિસ્તાર છે ત્યાં આ પાણી છે તે ફરી વળ્યા છે। અને આ પાણી છે તે આ જે દરિયો છે, દરિયો ઘેડ વિસ્તારનો, એ દરિયામાં પાણી છે તે જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે દર વખતની જેમ આ વખતે પણ ખેતરો જે છે જળબંબાકાર થઈ ગયા છે। ખાસ કરીને જે માધવપુરનો જે મેળો જે ભરાય છે તે ગ્રાઉન્ડમાં પણ પાણી છે તે ભરાયા છે। એટલે કહી શકાય કે હાલ જે પરિસ્થિતિ છે તે ઘેડ પંથકની દર વર્ષે જોવા મળે છે તે પ્રમાણે ખેતરો છે તે દરિયામાં પરિવર્તિત થઈ ગયા છે। હેતવી, પ્રતિશ, આભાર માહિતી બદલ। બનાસકાંઠાથી વધુ સમાચાર આવી રહ્યા છે। લાખણીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાખણીમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો, લાખણીમાં 10.8 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। આના કારણે જનજીવન સૌથી વધુ આ વિસ્તારમાં પ્રભાવિત થયું છે। વરસાદની આ તસવીરો તમે જોઈ લો, લાખણીમાં લગભગ 11 ઇંચની આસપાસનો આંકડો, 10.8 ઇંચ વરસાદ અહીંયા વરસ્યો અને પરિસ્થિતિ એટલી હદે વણસી કે વાહન વ્યવહારને તો અસર પડી, પરંતુ સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી હતી। ઘણા વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા તો ક્યાંક લોકોના ઘરોમાં પણ પાણી ભરાયાની સ્થિતિ ઊભી થઈ હતી। લાખણીથી આ તસવીરો બતાવી રહ્યા છે। બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ આ 24 કલાકમાં વરસાદ જોવા મળ્યો છે। વધુ માહિતી મેળવીશું કિશોર ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, જ્યારે તો લાખણીનો માહોલ છે, વરસાદી પાણી હાલ ઓસર્યા કે કેમ? ચોક્કસથી એકલી અત્યારે તો વરસાદી પાણી પણ ઓસરી ગયા છે ને રાત્રિના 10 વાગ્યાથી લઈને અત્યારે 8 વાગ્યા સુધી વરસાદ જે છે તે 0 નોંધાયો છે। ગઈકાલે જે વરસાદ પડ્યો હતો આમ છેલ્લા 24 કલાકની અંદર લાખણીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તેને લઈને લાખણી જળબંબાકાર થયું હતું। લાખણીના બજારોમાં પાણી ભરાઈ ગયા હતા, તે ઉપરાંત આજુબાજુના જે ખેતરો હતા ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાના લીધે જનજીવન પર સીધી જ તેની અસર પણ પડી હતી અને અત્યારે આ પાણી ઓસરી ગયા છે તેને લીધે જનજીવન પણ હવે રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે। તે ઉપરાંત વાત કરવામાં આવે વાવની તો વાવમાં 3.5 ઇંચ, થરાદમાં 3 ઇંચ, દાંતીવાડામાં 6 ઇંચ અને દાંતામાં 3.5 ઇંચ, જ્યારે દિયોદર અને સુઈગામમાં પણ 4-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાવના બનાવો પણ સામે આવ્યા હતા, પરંતુ કોઈ જાનહાની આ ભારે વરસાદમાં થઈ ન હતી અને ખેડૂતો જે કાગ ડોળે રાહ જોઈને બેઠા હતા વરસાદની અને આ વરસાદ જે વરસ્યો હતો તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તે ઉપરાંત ભારે બફારા અને ગરમી બાદ વરસાદને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે। જ્યારે જે પાણી ભરાયા હતા તે તમામ પાણી અત્યારે ઓસરી ચૂક્યા છે અને જનજીવન જે છે તે રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે। હેતવી, બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ।
તો મહેસાણામાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન થયેલા જોવા મળ્યા. શહેરના ભમરિયા નાળામાં પાણી ભરાયું હોવા છતાં લોકો આ નાળામાંથી પસાર થતા જોવા મળ્યા. મહેસાણા શહેરના બંને અંડરપાસમાં પાણી ભરાતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા. વધુ માહિતી મેળવે છે. કેતન ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કેતન, મહેસાણાની જે પરિસ્થિતિ છે, અવિરત વરસાદ અહીંયા છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યો છે, આજે પણ આ વિસ્તારમાં આગાહી છે, હાલ શું પરિસ્થિતિ? ચોક્કસથી હેતવી, જણાવી દઉં કે મહેસાણા શહેરમાં આજની વાત કરીએ તો આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગત રોજની વાત કરીએ તો ગત રોજ મહેસાણા વિસ્તારમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ થાક્યો હતો, જેના કારણે મહેસાણા શહેરના અનેક જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે. મહેસાણા શહેરના બંને જે નાળા હોય છે, ભમરિયા નાળું હોય છે, ગોપી નાળું, બંને નાળામાં પાણી પણ ભરાઈ ચૂક્યું હતું. ત્યારે અનેક જે વિડીયો હોય છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે, જેમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બંને નાળા ભરાઈ જતા, જે નાળામાં પાણી ભરાઈ હોવા છતાં પણ તેમાંથી પસાર થવા માટે મજબૂર થતા હોય તેવા વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જી કેતન, આભાર માહિતી બદલ. અરવલ્લીના મોડાસા શહેરમાં રાત્રે ભારે વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું. 2 ઇંચ વરસાદથી શહેરના રસ્તા પાણીમાં ડૂબી ચૂક્યા છે. મેઘરજ રોડ 4 રસ્તા ઉપર ઢીંચણ સુધીના પાણી ભરાયા. પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ પડ્યા. મોડાસામાં 3 ઇંચ, મેઘરજ અને ભિલોડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ચોમાસાની સ્થિતિને લઈને ગાંધીનગરની સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજવામાં આવી. ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે વેધર વોચ ગ્રુપના બેઠકનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત કમિશનર જયનુ દેવાનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે સંભવિત જે વરસાદની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. થોડાક જ વરસાદમાં અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા. વેજલપુરથી મકરબા રોડ પાણી ભરાવાના કારણે બ્લોક થયું. આખા રોડ ઉપર ઢીંચણ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા. વાહન લઈને પસાર થવાના પ્રયાસમાં અનેક વાહનો બંધ પડ્યા હતા. લોકો પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન જોવા મળ્યા. રોડ બંધ થતાં લોકોને રૂટ લંબાવવાની પણ નોબત આવી હતી. વરસાદી પાણીમાં ગટરના પાણી ભળ્યા, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું. અમદાવાદમાં થોડા વરસાદે જે અમદાવાદને બાદમાં લીધું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર સર્જાઈ રહ્યા છે. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ટીચર સમાજ જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો વાહન પસાર કરે તો વાહન પણ બંધ પડી જતા હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ જે છે તે થઈ રહ્યું છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક વરસાદ પાણી ભરાયું છે, સાથે ગટર બેક મારી રહી છે, તેના કારણે સમગ્ર રોડ રસ્તા જે છે તે બ્લોક થઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે થોડો વરસાદ થતો હોય છે ત્યારે આ સમસ્યા વર્ષો જૂની જે છે તે આ વિસ્તારની છે, અને આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યા માફક અત્યારે હાલ આ પાણી ભરેલું જે છે તે જોવા મળી રહ્યું છે. આ તરફનો રસ્તો એટલે કે અહીંથી જવાનો રસ્તો જે છે તે સાવ સદંતર બંધ થઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે વાહન ચાલકો વાહન અને જાય તો પણ ફસાઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. જ્યારે એક તરફ એટલે કે મકરબાથી વેજલપુર તરફ જવાનો રસ્તો જે છે તે કાર્યરત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો વાહન લઈને જાય છે તો તેમના વાહનના પૈડા જે છે તે પણ પાણીની અંદર સ્વતંત્ર ડૂબતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ પણ છે કે વરસાદ થતો હોય છે ત્યારે વેજલપુરમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે વર્ષો જૂની છે, અને તે પણ આ થોડા વરસાદની અંદર ચાલી થતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકો પણ અહીંથી પસાર થવા માટે એને મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ આ સમસ્યાનો ક્યારે અંત આવશે તે જોવું રહેશે. હરીશ શર્મા સાથે ગૌતમ ત્રિવાણી, ગુજરાતી, અમદાવાદ. ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. વરસાદ લઈને ધરતીપુત્રોમાં આનંદ પણ જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ભારે વરસાદના કારણે ક્યાંક જનજીવનને પણ અસર પહોંચી છે. રાજ્યના 88 ગામોમાં વીજ પુરવઠો ઠપ થયો. ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3 સ્ટેટ હાઇવે બંધ છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વરસાદને લઈને રાજ્યમાં એમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે
એનડીઆરએફની 10 ટીમોને તૈનાત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી તો નર્મદા જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમોને તૈનાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રથયાત્રા જની ઓફ મિરેકલ આ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું. અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા લિખિત આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વિમોચન પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, તિલક બાબાજી ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ લઈ શકે તેવા અનેક ઉદાહરણો આ પુસ્તકમાંથી મળી રહેવાના છે. તેમજ આ પુસ્તક આપણી વર્ષોથી યોજાતી સાંસ્કૃતિક વિરાસત સમાન રથયાત્રાને સમજાવવાનો નવી પેઢી માટે ઉત્તમ દસ્તાવેજ સાબિત થશે. આ જે જર્ની ઓફ મિરેકલ્સ એમાં આપણને આજના ઉદાહરણ જૂના ઉદાહરણની સાથે નવા ઉદાહરણ આપણને જોવા મળે એટલે અત્યારે આપણને આબેહૂબ લાગે એટલે પાછું ફરી રિવાઈવ થાય કે ભાઈ ના બરોબર વાત સાચી છે. શ્રી સંજય શ્રીવાસ્તવજી એમના પત્ની અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બુક આ પુસ્તક આ પુસ્તકના માધ્યમથી આવનારા ટાઈમની અંદર જે વ્યવસ્થા કરતા લોકો હશે તેને બી આ પુસ્તક જરૂરથી ખૂબ ઉપયોગી થશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.